سهرتي सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती खुशियों के कमल मुस्काते हैं खुशियों के कमल मुस्काते हैं सुन के रहट की आवाजें सुन के रहट की आवाजें यूं लगे कहीं शहनाई बजे ਸਸਿਯਤੀ ਉਦੀ ਤਨ ਹੋਈ ਮਨ ਜਲਦੀ ਕੁਲਾਸ ਏ ਯਤ ਜਮਨਾ ਤਟ ਬ੍ਰਜ ਨਾਰਜੂ ਏ ਜਣ ਰਚੋ ਨੇ ਮਨੋਹਰ ਰਾਸ રાજકોટ પાસેના સાપર ગામે મનસુખભાઈ સુવાગિયાની ફ્લોટેક પંપની કંપની છેલ્લા 18 વર્ષથી સબમર્સિબલ ક્ષેત્રે એક આગવું નામ ધરાવે છે. V8 માં 90 ફૂટ હેડનું ફ્લોટેક કંપનીએ સંશોધન કર્યું. આ વર્ષ 2009 માં V6 માં 60 ફૂટ હેડનું સંશોધન કરી સબમર્સિબલ ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જી છે. દેશની કોઈ પણ નામી કંપનીનો પંપ એક સ્ટેજે 40 ફૂટે જેટલું પાણી આપે તેનાથી 25% વધુ પાણી ફ્લોટેક પંપ 45 ફૂટના હેડે આપે છે. એટલે આનાથી હવે એક નવી દિશા કંડારાશે કે કોઈ પણ નામી કંપનીનો પંપ 10 હોર્સપાવરનો પંપ ખેડૂત મૂકે તેની જગ્યાએ ફ્લોટેકનો 7.5 હોર્સપાવરનો પંપ વધુ હેડ અને વધુ પાણી આપશે. આનાથી વીજળી બચત થશે, એટલે ખેડૂત અને દેશ બંનેનું ઉર્જા બચતનું એક કલ્યાણકારી આ સંશોધન છે. દેશભરમાં સંપૂર્ણ સ્ટેનલેસ સ્ટીલના પંપ બનાવનાર ફ્લોટેક કંપની છે. દેશ અને રાજ્યના હજારો ખેડૂતોનો અનુભવ છે કે એકવાર ફ્લોટેક પંપ ફિટ કર્યા પછી વર્ષો સુધી એટલી જ કાર્યક્ષમતાથી ચાલે છે અને વર્ષો સુધી બોરમાંથી એક પણ વખત બહાર કાઢવો પડતો નથી. ફ્લોટેક પંપની આવી કાર્યક્ષમતાની ચકાસણી કરીને ગુજરાત સરકારે વીજળી બચત અને કાર્યક્ષમ પંપની માન્યતા આપી છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ 10% વીજળી બચતનો હતો, પણ ઉત્તર ગુજરાતમાં ફ્લોટેકના પંપ સૌથી વધુ મુકાયા. 30 HP થી 100 HP સુધીના એમાં ફ્લોટેકના પંપમાં 20% વીજળી બચત સાથે ફ્લોટેકે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ભારતના રેલવે વિભાગે 57% વીજળી બચતનું ફ્લોટેક કંપનીને સર્ટિફિકેટ આપેલ છે. વિવિધ 900 મોડેલમાં ફ્લોટેક કંપની સબમર્સિબલ ઉત્પાદન કરે છે.
મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે ઘન ઘોર ચરે ચૌર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે આપણા લોક સાહિત્યકાર મિત્રો એ વાત કરી કે આજે આનંદ નો દિવસ છે, આજે પ્રતિક છે, પણ ખરેખર કામ કરવું કેટલું મુશ્કેલ છે. મનસુખભાઈ, કેટલું મુશ્કેલ કામ, બહુ સરળતાથી કરી. દીપ એ શ્રદ્ધા નું પ્રતિક છે, દીપ એ આસ્થા નું પ્રતિક છે. ખુબ ખુબ આશીર્વાદદાયક છે. આપણા હાથમાં નથી, પણ મહેનત આપણા હાથમાં છે. આ સૂત્ર મનસુખભાઈ પોતાના જીવનમાં ઉતારે છે. અને પ્રત્યેક સારી પ્રવૃત્તિ કોઈ પણ હોય તો એ પાંચ તબક્કામાંથી પસાર થતી હોય છે. આજે ત્રીજી આવૃત્તિનું વિમોચન અહીંયા થઈ રહ્યું છે. આપણા માટે આનંદની વાત છે કે ખરેખર પીએચડી નો એક થીસીસ લખેલો હોય ને, એ થીસીસ પ્રમાણેની બધી જ માહિતી, એનાથી પણ વિશેષ માહિતી ગીર ગાય વિશે આ પુસ્તકમાં છે. અને દરેક જે ગૌ પ્રેમી છે એમણે આ પુસ્તક વાંચવું જોઈએ અને એના માટે તેને વિચારવું જોઈએ. કારણ કે તમે તો બધા આ સંસ્કૃતિને જીવો છો, અમે તો કદાચ અહીંયા સ્ટેજ પરથી બોલીએ છીએ, પણ અહીં હાજર છે એ બધા આ સંસ્કૃતિ. પાણી અને ગાય એ બે વિષયમાં એક પણ જિલ્લો, એક પણ તાલુકો લગભગ બાકી નહીં હોય ગુજરાતમાં. એમાં હું એનો સાક્ષી છું. જ્યાં સુધી ગાય, ખેડૂત અને ખેતી સંકલન નહીં થાય ત્યાં સુધી વિશ્વ બચવાનું નથી. ઓર્ગેનિક ખેતી આવ્યા પછી જ વિશ્વ બચવાનું છે. જો આ ક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગિયા, હું માનું છું કે એને કોઈ અવતારી પુરુષ ન કહેવાય, કારણ કે ગાય માટે કૃષ્ણ આવ્યા હતા. પરિવારમાં ગાય માટે બીજું કોઈ નહીં, સીધા મનસુખભાઈ જ આવે છે. તો ગાય માટેની જે ક્રાંતિ, એવી એને પાણીની ક્રાંતિ, નવી એક ક્રાંતિ પણ એ કરી રહ્યા છે. અને જે ગ્રાઉન્ડમાં બેઠા છે એની બાજુમાં જ એમની ફેક્ટરી છે ફ્લોટેક, અને એનું કામ મનસુખભાઈ સંભાળે છે, પોતાની જ કંપની છે. કદાચ મોટર ક્રાંતિમાં ક્રાંતિ, પાણીમાં ક્રાંતિ, પાણી આપવામાં ક્રાંતિ, વિદ્યુત વાપરવામાં ક્રાંતિ આજે ગુજરાત ગવર્મેન્ટે પહેલી મોટર પાસ કોઈ કરી હોય ફ્લોટેક છે. અને ફ્લોટેક આજે સબસિડીમાં આપી શકાય છે. એવી ફ્લોટેકને પણ ક્રાંતિમાં મનસુખભાઈ લાવી શકે. એટલે મનસુખભાઈ આગળ છે કે માનવ સેવા, ગૌ માતાની સેવા એ જ પ્રભુની સેવા છે. કદાચ મંદિરમાં ન જાય પણ ગાયની સેવા કરે એ મોટી સેવા. ભાખરી માટે ઘરે ઘરે ફરતી નથી, પણ ગાય માતા ગોતે છે. ક્યાંય બાપુ રાઠોડ જન્મો, ક્યાંય વીર વાછરો જન્મો, ક્યાંય વરુણો પરમાર જન્મો, ક્યાંય ભગવાન કાળીઓ ઠાકર જન્મો, અરે ક્યાંય મનસુખ સુવાગિયા જેવો જન્મો કે નહીં, ઘરે ઘરે ગોતે છે. ગૌ સંસ્કૃતિની વાત આવે એટલે આ દેશમાં કેટલાકના ભવવા ચડતા આપણે જોયા. હું અભિનંદન આપું છું આ સમગ્ર ટીમને, જળક્રાંતિને. એમણે માત્ર કોઈ ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવા માટે નહીં, પરંતુ આ દેશ સાંસ્કૃતિક વારસાથી જે સર્વશ્રેષ્ઠ, મનસુખભાઈ એનો ઉલ્લેખ
ઓ સારી રીતે કર્યો છે. ગૌ વંશનું કે દૂધ કે અન્ય કોઈ ચીજનો ઉપયોગ ગમે તે સંસ્કૃતિમાં માનનાર કરે તો એનું કલ્યાણ જ થાય. આ ગૌ દૂધથી માંડીને ગૌ મૂત્રથી માંડીને અનેક પ્રયોગોએ સિદ્ધ કર્યું છે. મિત્રો, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર ગાય જેનું મોટું નામ છે અને આટલા વર્ષોથી એમના માટેની કોઈ ચિંતા સરકાર ન કરે એ સ્થિતિ આજે આપણે અનુભવી રહ્યા છે અને એટલા માટે રાજ્ય સરકારે નિર્ણય કરીને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મારફત આવતા બે જ મહિનામાં ગીર ગાય સંવર્ધન કેન્દ્ર અમરેલી ખાતે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કર્યા. સહેચાલીન યોજનામાં મને લાગે મનસુખભાઈ ત્યારે જીએલડીસીમાં નોકરી કરતા હતા પૂરી, કારણ કે મારા મિત્ર ત્યારે ત્યાં જ હતા. બાળપણથી પરિચય પાછું જીએલડીસીમાં નોકરી કરતા હતા એટલે જાણકારી હતી કે આમાં કેવી રીતે ખેડૂતોને ઉપયોગ કરી શકાય. એનો ઉપયોગ એમણે બહુ સારી રીતે ખેડૂતોના હિતમાં કરીને જે શરૂઆત કરીને આજે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે સ્થિતિનું નિર્માણ છે, દેશભરમાં પાણીના તલ નીચા જાય છે. તાજેતરના સર્વેમાં ગુજરાતમાં પાણીના તલ નીચા, એનું નિર્માણ એટલા માટે કે હવે 90-10 ની યોજના 90% સરકાર આપે, 10% ભાગીદાર લોકફાળા. આ સાથે ઘરનું પાણી ઘરમાં રોકીએ, ફળીનું પાણી ફળીમાં રોકીએ, સીમનું પાણી સીમમાં રોકીએ. આ સ્થિતિનું નિર્માણ કરવા માટે ખેડૂતોએ જે મહેનત કરી છે, આગેવાનોએ જે જહેમત ઉઠાવી અને એના માટે સુરતના મિત્રો નામીએ નામી મિત્રોએ જે જહેમત ઉઠાવી છે એને હું આપતા વંદન કરું છું. રાજકીય રીતે જ્યાં હશે ત્યાં, પણ પાણી રોકવાના યોજનામાં સુરતના મિત્રોએ પણ પોતપોતાના ગામોમાં જે સહયોગ આપ્યો છે એ યાદ કરાવીને રહી શકાય. અને આ સહિયારા પુરુષાર્થથી આવતા દિવસોમાં દેશની બીજી હરિયાળી ક્રાંતિ થાય એનું નેતૃત્વ આપણે સંયુક્તપણે લઈએ અને એ નેતૃત્વ સંયુક્તપણે હરિયાળી ક્રાંતિ થાય એનું મુખ્ય કેન્દ્ર ગાય માતા રે, ગાય માતા રે એના માટે સંકલ્પબદ્ધ બનીએ અને એ સંકલ્પબદ્ધમાં આપની સાથે આપના વિચારો સાથે આપના કામ સાથે જે કોઈ સૂચનો હશે એ કરવા માટે મારી તૈયારી છે. એ વિશ્વાસ આપીને મને ઉતાવળ હતી, કેટલાક પ્રસંગોના કારણે પણ પ્રેમ પ્રફુલભાઈ અને મનસુખભાઈનો અહીંયા રોકીને એમ કીધું કે છેલ્લી ઘડી સુધી નહીં કે પ્રધાન કાંઈ છેલ્લી સુધી રહી એ ખેડૂતનો દીકરો જ રહી. પ્રધાન સૌથી પહેલા રજા લે આવીને, એટલે મેં શરૂઆત જ એમ કરી કે ભાઈ હું પ્રધાન તરીકે નથી, ખેડૂતના દીકરા તરીકે તમારી વચ્ચે છું, ખેડૂતના દીકરા તરીકે તમારા પ્રશ્નો સાંભળીશ અને પ્રધાન તરીકેનો ઉકેલ લાવીશ એ જ વિશ્વાસ સાથે. જય જય ગરીબ ગુજરાત. મનસુખભાઈની જે પ્રવૃત્તિ છે એ અમને ગમી છે અને એટલા માટે ગમી છે કે લોકોને એની મૂળ સંસ્કૃતિ તરફ લઈ જવાની વાત એમાં રહેલી છે અને એની સાથોસાથ આપણા સ્વાસ્થ્યને અને કૃષિને એમાં જે ઉત્તેજના મળે છે અને એ ગાયમાંથી કૃષિ અને પોતાના સ્વાસ્થ્ય માટેની જે કંઈ વાત છે એ વૈજ્ઞાનિક રીતે અને આપણા શાસ્ત્રોની રીતે બેનું સમીકરણ કરી. અને મનસુખભાઈએ સૌરાષ્ટ્ર પ્રદેશનો બહુ મોટો પ્રવાસ ખેડ્યો. અહીં આપણે જે ભેગા થયા છીએ એ પહેલા 555 ગામ મનસુખભાઈએ પોતે જાતે જઈ અને પ્રવાસ કર્યો, લોકોની સાથે બેઠા, લોકો સાથે વાત કરી શક્યા છે. અને આ આખી પ્રક્રિયા જે છે એ માનવીય સ્વરૂપે અને ખેડૂતોને અને માણસોને તંદુરસ્ત કઈ રીતે બનાવે એ બાબત સતત પ્રચાર કરીને જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મનસુખભાઈ આખા જળક્રાંતિ ટ્રસ્ટને જેવા સંતો અમારા પ્રેરણામૂર્તિ સનતદાદા, અમારા આત્મીય મિત્ર દિલીપભાઈ પ્રફુલભાઈ, અન્ય તમામ ડાયસ ઉપર બિરાજમાન મહેમાનો અને મારા હૃદયમાં જેનું અનેરું સ્થાન છે એવા ગુજરાતભરમાંથી પધારેલા ખેડૂતો અને માલધારી ઉપાયો કે આજે તમે
25 25 જિલ્લામાંથી આવ્યા છો. આ અમારા જીવનની એક મોટામાં મોટું જો સન્માન હોય અને કે આ મારો વિશ્વાસ તમે સફળ કર્યો છે. ભારત દેશની ઓળખ ઘણા આવી અને બેહુદા નિવેદન કરી ગયા, પણ હું હૃદયથી કહું છું કે આ દેશ એ ગાયોની ભૂમિ છે. ભારતની ઓળખ જ ગાય છે. જેથી દુનિયાની પ્રજા એક જંગલી અવસ્થામાં જીવતી હતી ત્યારે હજારો વર્ષ પહેલા આ દેશમાં ગાયના આધારે ગૌપાલન શરૂ થયું અને ગૌ સંસ્કૃતિનો જન્મ થયો. ત્યાંથી માનવ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ, અને આ દેશ એટલો સુખી થયો કે આ દેશ સુવર્ણ ભૂમિ કહેવાનો. સંસ્કૃતમાં આ ભૂમિ ઉપર હજારો ગ્રંથો લખાણા. આજે પણ જર્મનીની લાયબ્રેરીમાં 1,00,000થી વધુ સંસ્કૃત ગ્રંથો છે. તેથી દુનિયા નિરક્ષર હતી તેથી આપણી પાસે લાખો સંસ્કૃતના ગ્રંથો હતા. આટલી ઊંચાઈ ઉપર પહોંચ્યા એનો મૂલાધાર ગૌ પાલન અને ગાયનો આદર છે. ઘણી વખત માનવતાવાદની વાતના હોબાળો મચાવવામાં આવે છે, પણ અહિંસા અને સાકારનો જન્મ ભારતની ભૂમિમાંથી થયો છે અને આ દિવ્ય વિચાર દુનિયાને મળ્યો એ ભારતની દેન છે. અને એનું મૂલાધાર પણ ગાય છે કે આ ગાયને ન મરાય અને તો શાકાહાર ઉપર આવો, શાકાહાર ઉપર આવો તો ભરપૂર માત્રામાં ગાયના દૂધ ઘી ખાઓ. ગાયના દૂધ ઘીથી આ દેશની પ્રજાનું આયુષ્ય 100 વર્ષ ઉપર ગયું. સતાયુના આશીર્વાદ સહજ બની ગયા. મહાભારતનું યુદ્ધ થાય છે ત્યારે કૃષ્ણ 90 વર્ષે અને અર્જુન 81 વર્ષની ઉંમરે યુવાન તરીકે લડે છે. આવી તાકાત આ ભારત ભૂમિની પ્રજાને ગાયમાંથી મળી અને દરેક દેશનો એક ટૂંકો પીરિયડ શિખર ઉપર રહેતો હોય છે ત્યારે હજારો વર્ષ સુધી ભારત દુનિયાનો મહાન દેશ રહ્યો એવો આ એકમાત્ર દેશ છે. અને ગૌ સંસ્કૃતિનો દેશ ભારત રહેલો. દુર્ભાગ્ય આ દેશમાં વિધર્મીઓનું શાસન આવ્યું અને ગાયની ધીરે 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 અવદશા શરૂ થઈ. પછી ખાસ કરીને આઝાદી પછી હું એમ કહી શકું જે 10 વર્ષ મેં અભ્યાસ કર્યો છે એના આધારે કે ગાયનો ખરો નાશ આપણી સ્વતંત્રતા પછી થયો છે. વિજ્ઞાનના નામે આ દેશમાં ગાયનો નાશ કરવામાં આવ્યો. વિકાસના નામે પણ આ દેશમાં ગાયનો નાશ કરવામાં આવ્યો. પૈસા કમાવાને નામે આ દેશમાં ગાયનો નાશ કરવામાં આવ્યો. કુદરતની કેવી અનમોલ ભેટ છે કે ભારતમાં 40 જાતના ગૌવંશ આપ્યા. આજે 41 ગૌવંશ અત્યારે મોજૂદ છે, 40થી વધુ ગૌવંશ આપ્યા. એમાં સૌથી દુધાર ગૌવંશ ગીરગાય એ આપણો સૌરાષ્ટ્ર પ્રદેશનો ગૌવંશ છે. આ ગૌવંશની સંખ્યા 12,00,000 હતી આઝાદી વખતે. બ્રાઝિલ વાળા અહીંથી 2,500 ગીરગાય લઈ ગયા અને ત્યાં એણે 30,00,000 ગીરગાય અત્યારે નિર્માણ કરી છે. ઉત્તમ જાતની દૈવી ગાય ઉત્પન્ન કરી છે. બધી ગાયોને એક દિવસનું 15 થી લઈ અને 30 લીટર દૂધ વિયાણ પછી કરે છે. આવી ગાય 12,00,000માંથી 2000 થી 2003નું મારું સર્વે છે 5,000 રહી. કોઈ સરકારનો આંકડો નહીં કે કોઈ છાપું વાંચી નહીં, ગામડે ગામડે જઈને મેં એનો અભ્યાસ કર્યો. વિદ્વાનો તો 1,000 જ માનવા તૈયાર હતા તજજ્ઞો, પણ છતાંય માલધારીની બધી ગણી નાખો તો 5,000 ગાય રહી. અને મહેસાણાથી મધ્ય ગુજરાતમાં કાંકરેજ ગૌવંશનો સંપૂર્ણ નાશ થઈ ગયો અને એ પણ ઘટતી જાય છે. હું તો કહું માલધારી સમાજને શું કરવા અમારા બધા સંમેલનમાં અમે એટલું માન આપીએ છીએ. આજે માલધારી સમાજના પ્રતિનિધિઓનો આખા સમાજ વતી અહીં સન્માન છે કે આ સમાજના પગ પૂજવા જોઈએ કે એ ઝૂંપડામાં અને હજી નળિયાવાળા એક એક ઓયડીના મકાનમાં રહીએ છે. અને જો ગૌવંશ સાચવો હોય તો સૌરાષ્ટ્રમાં ભરવાડ રબારી એ સાચવો છે અને ઉત્તર ગુજરાતમાં કચ્છમાં એ દેસાઈ રબારી જે કહેવાય છે ને એને સાચવો છે. આપણે શિક્ષિત માણસોએ તો ગાયનો નાશ કર્યો છે. આ નાશ શું કરવા થયો? નાશનું સૌથી મોટું કારણ હોય તો ગાયનું જર્સીકરણ, વર્ણ સંકરણ. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું કે જેનો વર્ણ સંકરણ થશે ને એનો નાશ થશે. મારી આજે અપીલ છે ગાયના વર્ણ સંકરણ ન કરવા માટે. આ ભારતનું પહેલું સંમેલન છે. માનો કે બિલાડીનું વર્ણ સંકરણ કરવાનો દુનિયાની જાતિને અધિકાર ખરો? બિલાડી આપણા ખેતરમાં ઉગી છે કે આપણા કારખાનામાં આપણે ઉત્પન્ન કરી છે?
કે આપણે બીજા પ્રાણી સાથેનું ક્રોસ બ્રીડિંગ કરી વર્ણસંકરણ કરી અને કંઈક ત્રીજું પ્રાણી ઉભું કરી આપણે આપણી જાતને વિકાસ અને સંશોધન ગણી નાખી મૂળભૂત બિલાડી નાશ થઈ જાય. પ્રાકૃતિક રીતે હું માનું છું કે જે વંશ જે વનસ્પતિ કુદરતે બનાવી છે ને એને મૂળભૂત અવસ્થામાં જાળવી રાખીને એ મનુષ્યનો પેલો પ્રકૃતિ ધર્મ છે, ઈશ્વર ધર્મ છે, રાષ્ટ્ર ધર્મ છે. આને આપણા અસ્તિત્વનો આધાર જ છે. માનો કે આ ધરતી પર એકે વનસ્પતિ પ્રાણીઓનું હોય તો આપણું અસ્તિત્વ ટકે ખરું? તો સૌથી ઉપયોગી પ્રાણી પ્રાણી પણ ન કહેવાય, સૌથી ઉપયોગી જીવ ગાય. ભારત ભૂમિમાં હજારો વર્ષથી જેને માતા ગણવામાં આવતી એ માનું વર્ણ સંકરણ હોય પણ 1970માં આ દેશમાં માનું વર્ણ સંકરણ ચાલુ થયું કે વધુ દૂધ મળશે. વિદેશથી જર્સી અને હોલસ્ટીન નામના પ્રાણીઓ લેવા એની સાથે ક્રોસ બ્રીડ કરવામાં આવ્યું અને જાનવર જેવું પ્રાણી ઉભું કરવામાં આવ્યું. આ સૌથી મોટું કલંક છે, આ અપ્રાકૃતિક દુષ્કૃત્ય છે. દેશ અને દુનિયાના પર્યાવરણવિદોનું આની માથે ધ્યાન નથી ગયું ને, એ અંધારામાં રહ્યા છે હું એમ માનું છું. અને એ શરમની બાબત છે, કારણ કે આ પ્રશ્ન તો પેલો એને ઉઠાવવાની જરૂર હતી કે ગાયનું વર્ણસંકરણ કરવાનો માણસને અધિકાર કયો છે અને ગાયનું વર્ણસંકરણ કરવામાં આવ્યું. એટલે આ રાષ્ટ્રીય કલંક છે. હું તો મારી સભામાં કહું છું કે આ દેશમાં અંગ્રેજો આવ્યા હતા, એક જાતનો કચરો હતો. આપણે જેથી જાગૃત ને સંગઠિત થયા તો એ કચરાને વાળીને સાફ કરીને દેશ હતો એવો થઈ ગયો. પણ માની લો કે ગાયનું વર્ણસંકરણ છે એ વિજ્ઞાન છે અને એ લાભકારી પૈસા કમાવનારું છે, તો ચાલો આખા ભારતની ગાયનું આપણે ક્રોસ બ્રીડિંગ કરી નાખીએ. પછી આખો ભારત વેચીએ ને તો એક ગીર ગાય ન મળે, આખો એક કાંકરેજ ગાય ન મળે અને આપણા જે દેશી બળદો છે એની એક જોડી ન મળે, તો આ દેશને કેવડું નુકસાન કહેવાય ગયો. આ સૌથી મોટું પાપ છે. આ ઇતિહાસનું ભારતની ભૂમિમાં હું તટસ્થ રીતે કહું છું કે સૌથી મોટું જો કોઈ પાપ કરવામાં આવ્યું હોય ને તો આ ગાયના વર્ણસંકરણનું છે. અને આને આપણે મિટાવી દેવું. 8 વર્ષ પહેલા અમે જામકામાં યોજના દાખલ કરી કે ગાય સેવાનું સાધન છે. ગાય દુઃખી થઈ તો ચારે બાજુ આપણે ગૌશાળા એક લાગણીથી કરી, પણ ગાય સેવાનું સાધન નથી કે આપણે કોકા કોલા પીએ, ભેંસનું દૂધ પીએ અને ખાલી વાડામાં કે અંડામાં ગૌશાળામાં પાંજરાપોળમાં ગાયો રાખી અને આપણને પૂન મળશે. આ પણ ગાયના નાશનું એક કારણ છે. ડેરીમાં ગાય અને ભેંસના દૂધ ભેગા કરી દેવામાં આવ્યા, એ ફેટ આધારિત જે ભાવ થયા એ પણ ગાયના નાશનું કારણ છે. ભેંસાસુરને કૃષ્ણએ મારી નાખેલો, કારણ કે એ ભેંસનો પ્રચારક હતો. અને દુર્ભાગ્ય કહેવાય કે આ દેશમાં ભેંસને પ્રોત્સાહન શાસન તરફથી અને ઉપલા વર્ગ તરફથી આપવામાં આવ્યું. નહીતર ગાયું પાડનારો વર્ગ તો ખેડૂતને માલધારી હતો, તો એને શીખવાડવામાં આવ્યું તમને આમાં ફાયદો થશે. એટલે ભેંસ પણ ભારત માટે અભિશાપ છે. હું કોઈ ધાર્મિક વાત નથી કરતો. મેં 2000 ગામમાં હું ફેર્યો છું. ગાયનું દૂધ પરંપરાથી પીનારા રબારી ભરવાડ સમાજ છે એમાં ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ, શ્વાસ, ઘૂંટણનો વા, કોટ અને આંખે ચશ્મા રોગ જ નથી. ખારા પાટમાં પણ જે ગાયનું દેશી ગાયનું દૂધ પીવે છે ને એને ફ્લોરાઇડનો વા નથી લાગ્યો, બાકી બધા વાંકા વળી ગયેલા છે. એટલે વૈજ્ઞાનિક રીતે આયુર્વેદની રીતે ગાયના દૂધનો કોઈ વિકલ્પ જ નથી. એમાં બે વસ્તુ કારણરૂપ છે. સુવર્ણ તત્વો હોય તો માત્ર ને માત્ર ગાયના દૂધમાં છે. 160 થી 180 ફૂટ લાંબુ ગાયનું આંતરડું છે એટલે એટલી બધી બારીકાઈથી પાચન થાય છે કે સૌથી વધુ પોષક અને સુપાચ્યા પૃથ્વી પર ગાયનું દૂધ છે. માટે ગાયના દૂધનો કોઈ વિકલ્પ નથી. હવે તો અમને એવું જાણવા મળ્યું છે કે એક બાળકને માનું ધામણ દવડાવવામાં આવે, બેલડાના બાળકો હોય, અને એકને દેશી ગાયનું દૂધ, દેશી ગાયનું દૂધ પીધેલું બાળક માના દૂધ પીધેલા કરતા ઘણું બધું તંદુરસ્ત થયું અને ભાગ્ય જ બીમાર પડે છે. એટલે માતાના ધાવણ કરતા પણ ગાયનું દૂધ સાબિત થયું. ત્યારે આ દેશમાં ભેંસનો જે પ્રચાર કરવામાં આવ્યો ને એ પણ ગાયના નાશનું એક કારણ છે. ભણવામાં ગાય વિશે ગાયના દૂધી વિશે કોઈ શિક્ષણ નથી આપવામાં આજની તારીખે આવતું, એ પણ ગાયના નાશનું કારણ છે. આ કારણોનો 3 વર્ષ અભ્યાસ કર્યા પછી જામકામાં ગીર ગાય આપણા આંગણે યોજનાની પ્રસ્થાપના કરવામાં આવી. જામકાની ભૂમિને આખા દેશના લોકોએ વંદન કરવા જેવું છે, કારણ કે સૌથી પેલા સરકારી સહાય વિના કોઈને કલ્પના નહોતી કે કોઈ એક જૂનો સરકારી ચેકડેમની તિરાડ બૂરતું હોય ગામ પોતાની રીતે. ત્યારે એ ગામે 51 ચેકડેમ લોકફાળાથી શ્રમદાનથી બાંધ્યા, એ ભારતની વિશ્વની પહેલી ઘટના છે. અને જળક્રાંતિ ત્યાંથી જન્મી આજે જુઓ કેવી નદીઓ બધી પાછી વહેતી થઈ ગઈ અને કુવામાંથી પિયત થતું થયું. એના મૂળમાં જામકા છે. જામકામાં 100 ગાયો ત્યાં આપવામાં આવી અને માથા દીઠ આજે જામકાના લોકો 1 લીટર ગાયનું દૂધ પીતા થયા છે. ગાયના ઘીનું વાહન ભરાય અને બધે મળે છે, નહીતર કે 1 કિલો ઘી ગાયનું મળતું નહોતું.
આજે ઈ ક્રાંતિનું મૂળ ઈ જામકા ગામ છે. ગાયની કોઈ કિંમત નહોતું, લોકો દેશી ગાયને ગીર ગાયને પાંજરાપણમાં મૂકી આવતા હતા. ઈ ગાયની કિંમત 20-60 હજાર થઈ, ઘીની 400 રૂપિયા કિંમત થઈ, 25 રૂપિયા લીટર રાજકોટના લોકો ગાયનું દૂધ ખાતા થયા. એના મૂળમાં આ ગીર ગાય આપણે આંગણે યોજના છે, આવું શ્રેષ્ઠ પરિણામ આવ્યું. આ પરિણામ સર્જાણા પછી એમ થયું કે કાંકરેજ ગાયને પણ આપણે બચાવવી જોઈએ, કારણ કે ત્યાં ઉત્તર ગુજરાતમાંથી જે લોકો આવ્યા છે એને મારી અપીલ છે કે તમારે ગીર ગાય પાડવાની નથી, કારણ કે બે ગૌવંશ કોઈ દિવસ ભેગા જીવી શકે નહીં, કારણ કે એ જાહેરમાં ફરનારો જીવ છે, પ્રાણી છે, એટલે એનું ક્રોસ બ્રિડિંગ છે જ રાખે. આ વાત ખાસ આખા દેશની એક એક રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે સમજવા જેવી છે કે એક પ્રદેશમાં એક ગૌવંશનું જ અસ્તિત્વ રહે છે. અને કાંકરેજ ગાય પણ તમે જોયો હોય અડાલજની ગૌશાળામાં દૈનિક 16-28 લીટર દૂધ આપે છે. પહેલા વેતરની ગાય 3,500 લીટર દૂધ 10-11 મહિનામાં આપેલું છે, એટલે ગીરની તુલનામાં જ છે. પાછી ફળદ્રુપ વધારે છે, ઓછા ઘાસમાં જીવી શકે છે અને સખત ઠંડી ગરમી સહી શકે છે. એટલે ઉત્તર ગુજરાત અને કચ્છ માટે શ્રેષ્ઠ ગૌવંશ હોય તો એ કાંકરેજ છે. ભારતના ટોચના 4 ગૌવંશ ગણીએ તો એમાં 2 ગુજરાતના ગૌવંશ આવી જાય છે. આ ગુજરાતનું ગૌરવ છે કે ગુજરાતને કુદરત એવા 2 ગૌવંશ આપ્યા છે. એટલે આ 2 ગૌવંશને સનાતન જાળવવા, દૂધાળ બનાવવા એ નૈતિક ફરજ આપણી ગુજરાતના લોકોની છે. તો અહીંથી જ આપણે ગૌ સંસ્કૃતિનો પ્રારંભ કરીએ. એટલે 5 સિદ્ધાંતની એક યોજના બનાવી છે કે ગાય છે એની સેવાનું સાધન નથી. આખા દેશના લોકોએ આ વાત ભૂલી જવાની જરૂર છે. ગાય છે એ આંગણાની કામધેનુ છે, કે ગાયને આપણે ઘરે જ પાડીએ અને ગુજરાતમાં આપણે કાંકરેજ ગાય ઉભી કરીએ. મેં અભ્યાસ કર્યો કે એ પ્રદેશમાં 10 લાખ કાંકરેજ ગાય આરામથી સમાઈ શકે એમ છે અને લોકોની એટલી જરૂરિયાત છે જ. તો જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જેમ ગીર ગાયનું અભિયાન ચલાવવામાં આવ્યું એમ ત્યાં હવે કાંકરેજ ગાયનું અભિયાન ઉત્તર ગુજરાત કચ્છમાં ચલાવવામાં આવશે અને ત્યાં ગુજરાત કાંકરેજ ગૌવંશ આપણે બનાવવામાં આવશે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં આથી 5 વર્ષ પહેલા ગિરનારમાં આપણે 10 લાખ ગીર ગાય નિર્માણનો સંકલ્પ લીધો છે. આ આપણા સૌનો સહિયારો એક ફરજનો ભાગ છે અને આપણા સૌનું ગૌરવ છે અને કર્મયોગ છે. આપણે બધે સાથે મળી અને એ 10 લાખ ગીર ગાય નિર્માણના ધ્યેયને હાંસલ કરીએ અને સૌરાષ્ટ્ર ભૂમિમાં ફરીને 10 લાખ ગીર ગાય જો નિર્માણ કરવામાં આવે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં દુધાળ કાંકરેજ ગૌવંશ ઉત્પન્ન કરવામાં આવે તો આ મૂડી એ દેશની આર્થિક રીતે કેટલી છે ને એ પૈસાથી માપી જ ન શકાય, એટલી બધી એ મૂલ્યવાન મૂડી છે. આ આપણી સનાતન મૂડી છે જે માનવ જાતિને લાખો વર્ષથી જીવાડતી, કરોડો વર્ષથી જીવાડતી આવી છે અને કાયમ જીવાડવાની એનામાં તાકાત છે. એટલે સૌરાષ્ટ્રમાં આપણે જાતવાન ગીર ગાય પાડીશું. ચોથો આપણો સિદ્ધાંત આવશે ગાય આધારિત કૃષિ. જંતુનાશક દવા રાસાયણિક ખાતર ભારત અને દુનિયામાં વાપરવામાં આવ્યા, આજે એના એટલા માઠા પરિણામ આવ્યા છે. ક્યાંય આપણે બેઠા છીએ બધા લોહીમાં જંતુનાશક દવા અને યુરિયા છે. માતાના ધાવણના જેટલા નમૂના લે છે એમાં જંતુનાશક દવા આવે છે. ડાયાબિટીસથી લઈને હૃદય રોગ ને બધા રોગો વધતા જાય એના મૂળમાં સૌથી વધુ જવાબદાર હોય તો જંતુનાશક દવા રાસાયણિક ખાતર છે. ઉત્પાદન દાડે ઘટતું, ગાય આધારિત ખેતી અપનાવવામાં આવે તો 20% ખેતી ખર્ચ ઘટે છે, 20-30% પાણી બચે છે અને 10%થી લઈને બમણું ઉત્પાદન વધી જાય છે, કે 2 ગણું ઉત્પાદન થાય. જે પાકે છે એ ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક હોય છે એટલે એનું તો પૈસાથી કોઈ મૂલ્ય જ ના આપી શકાય. અને આપણો ધરતીની ફળદ્રુપતાનો અને પર્યાવરણનો સનાતન આધાર આ ગાય આધારિત કૃષિ છે. એનો પ્રચાર અહીં ગુજરાતમાંથી આ વિચાર જે જન્મો છે એ દેશ આખામાં જાય તો દુનિયાને પણ પ્રેરક બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 5મો સંકલ્પ આપણો જળરક્ષાનો છે, કે જો પાણી નથી તો સુખાકારી છે જ નહીં. મેં તો ઘણા ગામોમાં કે તો ભગવાન ઉપરથી આવે ને તે આપણને સુખી ન કરી શકે જો પીવાનું પાણી ન હોય તો. અને આજે જ્યાં જ્યાં ચેકડેમો બંધાણા છે ત્યાં ખેત ઉત્પાદન ડબલ થઈ ગયું, ઘાસચારો ડબલ થઈ ગયો, માનવ રોજગારી ડબલ થઈ ગઈ. એટલે સૌથી પહેલું ગામ ખુદના વિકાસનું, ગામના વિકાસનું, પુણ્યનું કાર્ય અને દેશના વિકાસનું કાર્ય જો કરવા જેવું હોય તો એ પાણીનું કામ છે. આઝાદીના 60 વર્ષ પછી ભારત એક સુખી સંપન્ન રાષ્ટ્ર ન બન્યું હોય તો 10 વર્ષના અભ્યાસના અંતે મને એના 3 કારણો મળ્યા છે. કે ગામડાની ઉપેક્ષા કરવામાં આવી એ એક મુખ્ય કારણ છે, બીજું ગાયનો નાશ છે એ મુખ્ય કારણ છે, અને ત્રીજું ખેતીના માલના
અને ગાયના દૂધ ઘીના ભાવ આપવામાં નવા આવ્યા અને ઉલટાના થોડાક ભાવ વધે તો ઠેઠ દિલ્હીથી હોબાળો મચાવે છે. આ લોકો અર્થતંત્રનો એકડો પણ જાણતા નથી. અર્થતંત્ર શું કહેવાય એક વખત પોતે ગામડામાં આવીને જીવે. અરે 50 વીઘાના લાખો ખેડૂતોના દીકરાને પાનનો ગલ્લો કરવો પડે અને ગાયુના ધણ મૂકીને માલધારીને રિક્ષા આપવી પડે. આ દેશને સુખી કરી શકાય ખરો? આનો કોઈ દી સરકારોએ વિચાર કર્યો છે કે આ કેટલા માલધારી છકડો આપતા થઈ ગયા છે અને જાવેની સ્થિતિ નથી બદલી? તો એનું કારણ શું? કારણ કે એના મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં નથી આવ્યા. કોઈ એવી યોજના બનાવવામાં નથી આવી કે ભાઈ માલધારી તો સુખી થાય પણ ગાય પણ સુખી થાય. સંપન્ન હોય અમે જઈએ તો ગામડામાં દુઃખ થાય કે ભાઈ આ કેટલો ટાઈમ ટકશે આ રીતે ગૌપાલન. એટલે રાજ્ય સરકારે જામકાની યોજના જોઈ અને એને વધામણા કરી અને જળસંચય યોજના કરી. દિલીપભાઈ તો અમારા આત્મીય મિત્ર છે, એને એટલે જ બોલાવ્યા છે કે પ્રજાનું આ અભિયાનને તમે પારખો અને આને વધાવી લ્યો અને ગાયની એક એવી યોજના કરો કે જે ગુજરાતને તો સંપન્ન કરે પણ ભારતને પ્રેરક બને. એની શરૂઆત સ્વજાગૃતિથી જ હોય કે આપણે જ સંકલ્પ કરીએ. આપણા 5 સંકલ્પ છે કે અમે આજે આપણે આવ્યા છીએ તો એક નિર્ણાયક થઈને આવ્યા છીએ. આપણે જ કરી બતાવવાનું છે. કોણ કરી શકે? 10 વર્ષના અંતે એ પણ જેડું છે કે જે પ્રજામાં પ્રાણશક્તિ છે ને એ પોતે સુખી છે, એ પોતે સુરક્ષિત છે, એનો દેશ સુરક્ષિત છે અને એ પ્રજા મહાન છે. આ ધરતી ઉપર પ્રાણવાન પુરુષો થઈ ગયા. પ્રાણવાન કોને કહેવાય? કે જે શરીરથી બળવાન હોય, જે બુદ્ધિથી સૌથી તેજસ્વી હોય, જે મનોબળમાં જગતમાં સૌથી આગળ હોય અને જે હૃદયથી બળવાન હોય એ પ્રજાને પ્રાણવાન પ્રજા કહેવાય. આ ધરતી પર કૃષ્ણ થયા, ચાણક્ય થયા, ચંદ્રગુપ્ત થયા, શિવાજી થયા, રાણા પ્રતાપ થયા, મહાત્મા ગાંધીને સરદાર થયા, મહર્ષિ દયાનંદ સરસ્વતીને રામદાસ થયા. જો આના માર્ગે હેલા હોત તો આ દેશ કોઈથી ગુલામ ન બને, આ દેશમાં ધર્મ પરિવર્તન ન થાય. એટલે આપણે પોતે સંકલ્પ કરવાનો છે. સત્ય જાણ્યા પછી એનો જો અમલ ના કરી શકીએ ને તો જીવતી લાશથી વિશેષ આપણી કોઈ ઓળખ નથી. પછી ગમે એટલું ભણેલા હોય, ગમે એટલા ગમે એવા ઉદ્યોગપતિ હોય, એનો કોઈ મતલબ નથી. જીવનની અનુભૂતિ એને થાય છે કે જે પોતે પ્રાણવાન છે. રાષ્ટ્રની રક્ષા એ કરી શકે છે, ધર્મની સંસ્કૃતિની રક્ષા એ કરી શકે છે જે પ્રજા પ્રાણવાન છે. મારી આ દેશની બહેનોને અપીલ છે કે હવે આ તમારી કુખે પ્રાણવાન સંતતિ જન્મે અને એનો મૂલાધાર ગાય છે. કે જો આ દેશની સ્ત્રીઓ ગાયના દૂધ ઘીનું સેવન કરશે, જંતુનાશક દવા રાસાયણિક ખાતર વગરના પ્રાકૃતિક આહારનું સેવન કરશે તો ચોક્કસપણે આ દેશની આવનારી પેઢી એ પ્રાણવાન પ્રજા હશે અને એ પ્રાણવાન પ્રજા ફરીને ભારત ભૂમિમાં ગૌ સંસ્કૃતિનું નિર્માણ કરશે અને ફરીને ભારત ભૂમિને સુવર્ણ ભૂમિ બનાવશે. આના માટે આપણી જ જાતથી શરૂઆત કરીએ. આપણે 5 સંકલ્પ લઈએ કે અમે આંગણે બધાને મારી વિનંતી છે કે હાથ ઊંચો કરીએ કે ભાઈ અમે જાતવાન ગાય આંગણે પાડશો. બધા પૂરી ખુમારીથી કે આપણામાં પ્રાણ શક્તિ છે કે અમે આંગણે જાતવાન ગાય પાડશું. અમે સૌરાષ્ટ્રને ગીર ગાયનો રક્ષિત પ્રદેશ જાહેર કરીએ છીએ. અમે ઉત્તર ગુજરાત કચ્છને કાંકરેજ ગાયનો રક્ષિત પ્રદેશ જાહેર કરીએ છીએ. અમે ગાય આધારિત ખેતી કરશું અને ગામે ગામ જળ રક્ષા કરી અને ગામડાને સુખી બનાવશું. અને અમે કોઈ દી અમારા દેશમાં ગાય માતાનું વર્ણ સંકરણ નહીં કરીએ અને કોઈ દી વિદેશી કાવને આજ પછી ગાય નહીં કહીએ, કારણ કે એ ગાય છે જ નહીં, માટે એને ગાય ન કહેવાય. અને આપણે ગાયના દૂધમાં ભેળસેળ નહીં કરીએ, કારણ કે એ પણ એટલી જ મૂલ્યવાન વાત છે. આજનો આ સંકલ્પ આ ધરતીમાં ગૌ સંસ્કૃતિનું નિર્માણ કરે અને દેશ આખામાં ગૌ સંસ્કૃતિ નિર્માણ થાય એવી શ્રદ્ધા સાથે વિરમું છું. ભારત માતા કી, ગૌ માતા કી. અને એમનું વિશિષ્ટ સન્માન પૂજ્ય મહંતશ્રી શંભુનાથજી મહારાજ જાંજરભાઈને હું વિનંતી કરીશ કે તેઓ ગતિપુર રાસમંડળના મિત્રો દ્વારા ગતાનમ વિષ્ણુ
સન્માન કરવામાં આવે છે. પાઘડી પાઘડી પહેરાવે છે ભાઈ પાઘડી. સમાજના મસરીજી ભીમાજી અભરામભાઈ કેશવાલા નાથાભાઈ યુકે થી આવે છે. નાથાભાઈ કુસરિયા પટણા ગામથી યુવા સરપંચ. આ બધા જ મિત્રો અહી સન્માન કરે છે અને જો એમના મોઢા ઉપર જે હાસ્ય છે આજે આપણને હાસ્ય જ સાચું જોવા નથી મળતું, બધા ચિતરેલા હાસ્ય હોય છે. આ બધા મિત્રો મેર સમાજના મિત્રો મસરીજી અભરામ ભાઈ રૂપિયાની નોટો સ્વાગતની ઉલટની સાથે સાથે આપણા કાર્યક્રમમાં પણ આપણે આગળ વધવાનું છે. મિત્રો સર્વે સ્વાગત કરતા મિત્રોને કહીએ કે આપણી ઉષ્માની આપણી લાગણીની આપે જે અભિવ્યક્તિ કરી છે તે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઘણા લાંબા સમયથી હું જામકા ગયો ત્યારથી આ ગાયના આંદોલનમાં હું જોડાયો છું. ઘણા લોકો મને પૂછે છે કારણ કે હું જે રીતે બધું લખું છું વાંચું છું એટલે ઘણા લોકોને નવાઈ લાગે છે કે તમે આમાં કેમ રસ લ્યો છો. પણ મારો જે તમને કહેવાનો ઉદ્દેશ છે તેના બે કારણો છે. એક તો હું ખેડૂતોને વરેલો છું. જ્યારથી મેં રાજકારણ છોડ્યું ત્યારથી મારો બધો સમય હું ખેડૂતોના ઉદ્ધાર માટે એમના ઉત્થાન માટે કરું છું. ને આ વર્ષે તમને કપાસના 40% ટેકાના ભાવ મળ્યા હોય તો એમાં મારો ઘણો મોટો હિસ્સો છે. પણ ગૌ હત્યા પછી જો ગૌ રક્ષા ન થાય ગૌ સેવા ન થાય તો એ ગૌ હત્યાના કાયદાની એક કોડીની કિંમત નથી. તમે તો આ બધું આટલું બધું મનસુખભાઈ તો મોટું વેદ પુરાણ ને બધી શાસ્ત્રની વાત. હું તો આદિવાસીઓમાં કામ કરું છું. મારા આદિવાસીઓ અહીંયા એક જીપ લઈને આવ્યા છે. છેક વડોદરાની પેલે પાર નસવાડીની આગળ છે. વડોદરાથી 120 કિલોમીટર. આ મનસુખ સુવાડિયા ત્યાં ગયેલા. એક જ મિટિંગમાં વાત કરી તો આજે ભેખડિયા જે ગામ છે જ્યાં હું કામ કરું છું ત્યાં કોઈના ભાષણ વગર એક મનસુખ એમ સુવાડિયાની વાતચીત ગામમાં 35 ગીર ગાયો થઈ ગઈ. જેને ખાવા ધાન નથી જેને રોજ ખાવું હોય તો સાંજે વિચાર કરવો પડે છે એ કહે છે કે સાહેબ મારી ગાય લાવવી છે. આ ધરતીની કૃપા છે. એ આદિવાસીઓ કઈ વેદ પુરાણ ભણાયા નથી. આ મનસુખભાઈનું મોટું પુરાણ છે એ કઈ વાંચતા નથી. એમણે તો મને પહેલે જ દિવસે મારો પરિચય થયો ત્યારે મને કહ્યું સાહેબ અમે તો પંચામૃતમાં માનીએ છીએ. મેં કહ્યું પંચામૃત શું છે તો કે જન એટલે માણસ, જળ, જમીન, જંગલ અને જનાવર. આ પાંચને તમે જો નહીં સાચવો તો તમારો દેશ કોઈ દિવસ ઉપર આવી શકશે. આપણે જળ નહીં સાચ્યું નહીં, જંગલ નહીં સાચ્યું નહીં, જંગલ એટલે વૃક્ષ, વૃક્ષ નહીં સાચ્યું નહીં, જનાવરની તો આપણને કોઈ કિંમત જ નથી. પણ આ આદિવાસીઓ જે કંઈ ભણ્યા નથી, અભણ છે, ગરીબ છે, જેને તમે કંઈ સ્વીકાર્યા નથી, એ લોકો જનાવરને દેવ તરીકે પૂજે છે. એમના બધા દેવો છે એ જાનવરો છે. એ લોકોની પાસેથી આ આપણે ગૌરક્ષા શીખવાની જરૂર છે. એની પાસેથી આપણે આ જળક્રાંતિ શીખવાની જરૂર છે. હવે જો તમે આ ગાયના મૂત્રમાંથી અને ગાયના છાણમાંથી પ્રફુલભાઈએ કહ્યું એવું ખાતર બનાવી દો તમે ખેતી કરો. પુરુષોત્તમના ખેતરમાં ગયો અને એની એને જે આ ગાયના મૂતરમાંથી જે બધું બનાવેલું છે એમાંથી જાત જાતની ભાજી બનાવે છે, લસણ બનાવે છે. આજ નહીં ટકી શકે. દુનિયાનો કોઈ પણ માણસ એનો વડાપ્રધાન બનશે પણ એ 5 અને 15 નો ભેદ નહીં મિટાવે તો નહીં ટકી શકે. અને અમારા દેવાના જીવનમાં જ્યાં સુધી જાન હશે અમે સ્વતંત્રતાની લડાઈમાં એટલા માટે લડેલા, જેલમાં ગયેલા. સ્વરાજ પછી પણ ગુજરાતની એક જેલ એવી બાકી નથી જેમાં મેં 1 મહિનો ન કાઢ્યો. ચોરી ચપાટી માટે નહીં હો, આજે તો ચોરી ચપાટી કરનારા પાર્લામેન્ટમાં પહોંચે છે.
અમે તો સ્વરાજ પછી સાત વખત જેલમાં ગયા. શેને માટે? ગરીબ માટે, ખેડૂત માટે. એટલે આપણે માત્ર એક જામકાથી નહીં ચાલે. સૌ ગુજરાતના જેટલા જિલ્લા છે એ જિલ્લામાં એક એક જામકા આપણે જયારે બનાવી આપીશું ત્યારે એ બધું ચારે બાજુ ફેલાશે. નામ લેતા ગભરાય છે મનસુખભાઈ. આ દેશમાં, આપણા ગુજરાતમાં ગાયની કિંમત ઘટાડી હોય તો એને માટે જવાબદાર કુરિયન છે. કારણ કે કુરિયને એમ નક્કી કર્યું કે ડેરીમાં દૂધનો ભાવ ફેટ ઉપર મળશે. અને આખી દુનિયા જાણે છે ને, કુરિયન સાહેબ પણ જાણતા હતા કે ગાયના દૂધમાં ફેટ હતું નહીં, ઓછી ફેટ હોય, ભેંસના દૂધમાં વધુ ફેટ હોય. એટલે ગરીબ માણસને જો લોન મળે તો એ બિચારો એમ જ વિચાર કરે ને કે વધુ ફેટવાળું દૂધ મળશે તો પછી મને વધુ પૈસા મળશે. એટલા માટે મારી આપને વિનંતી છે કે આ આંદોલન છે એ માત્ર ગાયનું નથી, એ ગાયની જોડે ખેતીનું છે, ખેતીની જોડે પર્યાવરણનું છે. આપ સૌને કહું છું કે આ આંદોલનમાંથી આપણે હવે મનસુખ સુવાડીયા ગામડે રામડે ભટકીને ભીખ માગીએ. કેટલી વાર દાતા 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 બોલ્યો. આ દેશને પલટી શકે એવી શક્તિ આ ખેડૂતમાં છે. અને જયારે એ મિટિંગ બોલાવે છે, એકલો માણસ મિટિંગ બોલાવે અને 500 ખેડૂતો આવે, સમઢિયાળામાં 2-2 હજાર ખેડૂતો આવે, એ બધા આટલી મોટી સંખ્યામાં આવ્યા છે. આટલી સંખ્યા એક માણસે ભેગા કરી છે. મને તો હજુ મેં કોઈ એવો કાર્યકર જોયો નથી. રાજકારણીઓ તો કરી શકે છે, પણ એવો કાર્યકર, કોઈ સામાજિક કાર્યકર નથી જોયો કે જે એકલે હાથે આટલા બધા લોકોને ભેગા કરી શકે. એને એટલું જ કહેવા માંગુ છું કે એવું હવે આપણે સંગઠન એવું બનાવવું પડે કે તારે ભીખ માગવી ન પડે. અરે આપણે ખેડૂતો નક્કી કરીએ તો આપણે જલક્રાંતિ ટ્રસ્ટના 10-10 રૂપિયાના મેમ્બર બનીએ અને 10,000 ખેડૂત મેમ્બર બને એટલે કામ પૂરું થઈ જાય. પણ આજે તમે મને વચન આપો કે હવે એક જામકા નહીં, બીજી વાર જયારે આવ્યો ભેગા થતો એ કૃષ્ણનગર નહીં. મને ખબર છે કે કૃષ્ણનગર તૈયાર થયું છે, મને ખબર છે કે સમઢિયાળા થયું છે, પણ સમઢિયા અમરેલીમાં છે, કૃષ્ણનગર જામનગરમાં છે, જામકા જૂનાગઢમાં છે, બાકીના જિલ્લામાં ક્યાં કાંઈ છે? કે આમ રખડી રખડીને માણસ કામ નહીં કરી શકે. ગાય ગાય ગાય, જામકા જામકા જામકા. મારા બધા હૃદયની લાગણીથી મનસુખ સુવાડીયાને આજે હું ધન્યવાદ આપું છું. આવી નાની નાની વાતો જ આ દેશને મોટી કરે છે. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.
मेरे देश की धरती